પિતૃની વાત કરો. બહુ સુંદર ચરિત્ર છે સુદામા ચરિત્ર. આ સુદામા ચરિત્રની કથા કરી અને પછી આપણે પરીક્ષિત મોક્ષની કથા ગાઈ અને કથાને વિરામ આપું. બાપ, સાંભળ રાજા, પોરબંદરના સુદામાની કથા છે, પણ ભગવાન વેદવ્યાસે લખાણ લખ્યું છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જિતેન્દ્રિયઃ. રાજા, પોરબંદરના એ બ્રાહ્મણ, પરિસ્થિતિ બહુ વિકટ છે. રહેવા માટે નથી સારું મકાન, પહેરવા માટે નથી કપડાં, અને જમવા માટે નથી જુવાર. પણ ભાગવતકાર એમ કહે છે કે સુદામાને ગરીબ કહી અને ગાળો ન દેશો, કારણ આ દુનિયામાં સુદામા જેવો અમીર કોઈ નથી થયો. સાહેબ, શું કામે? આ દુનિયાનો અમીરમાં અમીર માણસ હોય છતાં પણ ભગવાન પાસે નિત્ય પૂજા કરી અને ભગવાન પાસે બધું માગતો હોય કે હજી પ્રભુ મને ધન દેજો, હજી મને ધન દેજો, અને આ સુદામા પાસે કંઈ નથી છતાં પણ આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ એવું એક સંકલ્પ કરીને બેઠા, અયાચક વ્રત, મરું પણ કોઈની પાસે માંગું નહીં. કોઈની પાસે એટલે બે હાથવાળા મનુષ્ય પાસે તો ન માગું, પણ હજાર હાથવાળા હરિ પાસે કોઈ દી ન માગું કે તું મને કંઈક આપ. એને આપવું હોય તો મને આપે, હું તો મારું કર્મ કરું. આટલી અદ્ભુત કથા છે. એટલે ભગવાન એમ કહે છે સુદામાને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો. એની પાસે પૈસા નહોતા, પણ ભક્તિનું ધન અમાપ હતું, ભક્તિ બહુ હતી. સુશીલા નામની એમની સ્ત્રી, બે બાળકો. એક વખતના સમયે બબે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા છે. બે ત્રણ દિવસના ઉપવાસ થયા, અને એમાં બાળકો એની માતાને કહે છે, માં બહુ ભૂખ લાગી છે. માની આંખો બંધ થઈ ગઈ. ભગવાનને કહે છે, પ્રભુ તમારે મને માં બનાવી હતી તો મારા બાળકોને જમાડી શકું એટલું અનાજ આપવું હતું, અને જો ગરીબાએ જ આટલી આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી. મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોવાતું. પણ સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એમ કહેતા હતા કે દ્વારિકાવાળો મારો મિત્ર છે, અને દ્વારિકાવાળો તો અંતર્યામી છે. લાવ, મારા પતિને કહું કે એમની પાસે જાય, ભલે માંગશે નહીં પણ મારા પતિને જોશે ને તો એ દ્વારિકાવાળો એમને એમને ઓળખી જશે. પતિદેવ, તમને યાદ છે તમે મને એક વખત વાત કરતા હતા કે મારે એક મિત્ર હતો બાળપણમાં? અરે હા સુશીલા, હું સાંદિપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણતો હતો ને ત્યારે મારે એક એક મિત્ર હતો મારો. દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, તો જાઓને તમારા મિત્રને મળી આવો ને. સુદામા એમ માને છે
કે માગવા જવાનું કે છે, આટલી પરિસ્થિતિ ખરાબ છે ને એટલે. અરે સુશીલા, શું કહો છો તમે? તમને તો ખબર છે કે હું મરું પણ કોઈ પાસે માંગુ નહીં, મારે અયાચક વ્રત છે. પતિદેવ, હું તમને ક્યાં માંગવા જવાનું કહું છું? હું તો તમને તમારા મિત્રને મળવાનું અને દ્વારિકાના દર્શન કરવાનું કહું છું. દ્વારિકાવાળાના દર્શન કરી આવો. સુદામા કહે છે, સુશીલા, દ્વારિકાવાળાના દર્શન કરવા મારે દ્વારિકા નથી જવું પડતું. હું તો મારા ઘરમાં બેસીને આંખો બંધ કરું ને તો મારો દ્વારિકાવાળો મને અહીંયા જ દેખાય છે. મારે ત્યાં નથી જવું પડતું. પણ સુદામદેવને થયું કે મારી પત્નીએ અત્યાર સુધી કોઈ દી કંઈ માંગ્યું નથી, આજ પહેલી વાર મને કહ્યું છે. અને એમાં શું કહ્યું? દ્વારિકાવાળાના દર્શન કરવા જવાનું, મારા મિત્રને મળવાનું. સુશીલા, કોઈના ઘરે ખાલી હાથ ન જવાય. પડોશમાંથી એક ખૂબ પૌવા લઈ આવ્યા છે ચોખાના. ઘરમાં તો કપડું હતું નહીં, અંગ ઉપરથી ઉતારેલી સાડીમાંથી એક ટુકડો ફાડી એની પોટલી વાળી અને સુદામાના હાથમાં આપીને કહે છે કે લ્યો પતિદેવ, આ તમારા મિત્રને આપજો. આ તમારા પતિને આપજો. આ ઠાકોરજીને આપજો, ભગવાનને આપજો. અને તમને જો દેવામાં શરમ આવે ને તો એટલું કહેજો કે કનૈયા, આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. સુદામાની સ્થિતિ, ટૂંકી એક પોતડી, ખંભે એક ફાળિયું, ડાબા ખંભે જનોઈ અને હાથમાં લાકડી, બસ આટલી એની સંપદા. ઘરેથી નીકળે છે. ચાલતા ચાલતા નીકળ્યા છે, પગમાં કાંટા ને કાકરા વાગે, થોડું ઘણું લોહી હતું એ નીકળવા લાગ્યું છે. પોરબંદરની બહાર ગયા ને ત્યાં તો સુદામા થાકી ગયા છે. એક વૃક્ષ નીચે આરામ કરવા માટે બેઠા છે, નિંદ્રા આવી ગઈ. ભગવાને આજ્ઞા કરી, ગરુડને જાવ, ગરુડ સુદામાને ત્યાંથી લઈ અને દ્વારિકાની બહાર વૃક્ષ નીચે સુવાડી દો. ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું ગરુડજી મહારાજે. સમય વ્યતી ગયો અને સુદામદેવ જ્યારે જાગ્યા છે, ચાલતા થયા અને થોડુંક હજી ચાલ્યા ને ત્યાં નવી નગરી દેખાય છે. આ નગરી કઈ હશે? કયું શહેર હશે? વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કઈ નગરી છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે આટલું જલ્દી? સુદામાને ભરોસો ન આવ્યો. આગળ ચાલ્યા, વળી બીજા બે વટે માર્ગો મળ્યા. એને પ્રશ્ન કર્યો, ભાઈ આ કઈ નગરી છે? અરે ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે તો મને બતાવો ને, દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે આમાં? અરે મહારાજ, પેલા જુઓ ને, આ પેલી સામે 52 ગજની જે ધોળી ધજા ફરકે ને, બસ એ જ અમારા દ્વારિકાના નાથનો મહેલ છે. એ જેની હવેલી છે. પૂછતા પૂછતા આનંદ વિભોર બનીને સુદામદેવ આવ્યા છે. દરવાજે આવીને પૂછ્યું દ્વારપાળોને, ભાઈ દ્વારિકાના નાથની મહેલ આ છે? હા ભૂદેવ, આ જ છે. કૃષ્ણ છે અંદર? કૃષ્ણ કહ્યું એટલે પેલા દ્વારપાળના આમ કાન ચકિત થઈ ગયા. અમારા મારે ને કૃષ્ણ છે ને અંદર? મારે ને મળવું છે. મહારાજ, અત્યારે તો બપોર થઈ ગયા, મધ્યાંતર થયું, હવે ન મળાય અત્યારે. તમારે દાન જોતું હોય તો અમારા મહારાજે કીધું છે, કોઈ બ્રાહ્મણ આવે તો એને દાન આપી દેજો. તમારે દાન જોતું હોય તો હું આપી દઉં. નહીં ભાઈ, મારે દાન નથી જોઈતું.
મારે તો કૃષ્ણને મળવું છે. ભૂદેવ બધા આવું જ કહે છે, મારે દાન નથી જોઈતું, અંદર જાય પછી માગી લાવે છે. ભાઈ હું કંઈ લેવા નથી આવ્યો, હું તો કનૈયાને મળવા આવ્યો છું, હું તો કૃષ્ણનો મિત્ર છું, હું કનૈયાનો મિત્ર છું, મિત્ર છું. એટલા શબ્દો સાંભળ્યા પેલો દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો, કહે છે કે અરે ભૂદેવ, અમારા મહારાજને મિત્રોની ક્યાં તાણ છે, તમારા જેવો મિત્ર બનાવે. આમ જુઓ તો ખરા, તમારા અંગ ઉપર નથી કપડા, નથી આ શરીરમાં લોહી, નથી પગમાં પગરખા, અને આવો દુબળો પાતળો અમારા મહારાજનો મિત્ર. મને લાગે છે તમે ઘણા દિવસથી જમ્યા નહીં હોવ, તમને ગરમી મગજમાં ચડી છે, ચાલો હું તમને જમાડી દઉં. મારે જમવું નથી, મારે કૃષ્ણને મળવું છે. સુદામાએ પોતાની હઠ ન છોડ્યો એટલે પેલા દ્વારપાળે સુદામાનું અપમાન કર્યું છે, જવા દો અહીંયાથી, આખો દિવસ તમારા જેવા મારું માથું ખાઈ જાય છે. અપમાન કર્યું એટલે બીજો જે દ્વારપાળ હતો ઈ એમ કહે છે, એ ભાઈ શું કરે છે તું, આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ સદૈવને માટે પૂજનીય છે, બ્રાહ્મણનું અપમાન ન કરશો ક્યારે. પાંચ દીકરાઓને મારી નાખ્યા અશ્વત્થામાએ, છતાં પણ દ્રૌપદી કહે છે મુષ્ટતામ મુષ્ટતામ બ્રાહ્મણો નિતરામ ગુરુહુ, અને છોડી દો તમે. ભૂદેવ માફ કરજો, આ ભાઈ તમને જરા વધારે બોલી ગયો, પણ આપ કોણ છો, ક્યાંથી આવો છો એ મને કહો તો હું તમારો સંદેશો અમારા મહારાજને આપું, ને અમારા મહારાજ જો કહેશે તો અમે તમને અંદર જવા દેશું. ભલે ભાઈ, એક કામ કરો ને, તમે ખાલી દ્વારિકાના નાથને જઈને એટલું કહો ને કે હું એનો મિત્ર છું, પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામા છે, મારું નામ સુદામો છે. ભલે ભૂદેવ, આપ ઉભા રહ્યો, અહીંયા હમણાં આવ્યો. દ્વારપાળ અંદર ગયો, ભગવાન બરાબર ભોજન કરી ઝૂલા ઉપર બેઠા છે, અષ્ટપટ્રાણીઓ ભગવાનને ચમર ઢોળે અને માં રૂકમણી ભગવાનને પાનનું બીડલું આપે છે. દ્વારપાળ આવીને સમાચાર આપ્યા કે મહારાજ આંગણે કોઈ ભૂદેવ આવ્યા છે, ભૂદેવ આવ્યા છે તો દાન આપી દો ને. મહારાજ દાન લેવાની ના પાડે છે, દુબળું પાતળું શરીર છે, પહેરવા કપડાં નથી, શરીરમાં લોહી નથી, ઘણા દિવસથી જમા નહીં હોય એવું લાગે છે, અરે તોને જમાડી દો ને. મહારાજ જમવા નહીં ના પાડે છે, મારે જમવું નથી, એક જ હઠ લઈને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે. અને એ એવો સંદેશો અપાવે છે કે તમે કૃષ્ણને જઈને કહો ને કે હું કનૈયાનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? હા મહારાજ, એ તમારો મિત્ર છે એવું કહે છે, અને એમ કહે છે કે તમે જઈને કહો કે હું કનૈયાનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને એનું નામ સુદામો છે. ત્યાં સુદામો નામ સાંભળ્યું ને ભગવાન દોડ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભગવાન એકદમ ઝૂલા ઉપરથી કૂદકો મારીને દોડ્યા છે, ન પગમાં પગરખા પહેર્યા ભગવાને. અષ્ટપટ્રાણીઓ વિચાર કરે કે આવો મિત્ર કોણ, કોઈથી જોયો નથી આવો મિત્ર. તો 56 સીડી ભગવાન ઉતરે અને અંગ ઉપરથી ઉતરી નીચે પડે, ભગવાન ઉતરી લેવા ઉભા ન રહ્યા, એકદમ દોડતા ગયા દરવાજા ઉપર અને દરવાજે જઈ સુદામાને બાથમાં ભળી અને સુદામાને ગોળ ગોળ ફેરવે છે ભગવાન. સુદામાએ કનૈયાને બાથ ભીડી અને કનૈયાએ સુદામાને બાથ ભીડી, બે મિત્રો મળ્યા, બેની આંખો ભીની થઈ ગઈ છે. બેની આંખો ભીની થઈ. સુદામા ક્યાં હતો તું અત્યાર સુધી? તને તારા કનૈયાને યાદ ના આવી કોઈ દિવસ? ચાલ કનૈ સુદામા, ચાલ ઘરમાં ચાલ. ભગવાન સુદામાનો હાથ પકડીને લઈ જાય છે.
સુદામા તું આવવાનો હતો, એ જે સમાચાર મોકલ્યા હોત ને તો હું જમી ન લેત, હું હમણાં જ ભોજન કર્યું, આપણે બે સાથે જ જમત ને, પણ કંઈ નહીં, ચાલ તું પહેલાં ચાલ. છપ્પન સીડીના દાદરા ભગવાનને સુદામાને ચડાવ્યા, અંદર લઈ ગયા છે. ભગવાન કહે છે, સુદામા એક કામ કર, તું થાકી ગયો હશ, પહેલાં સ્નાન કરી લે અને પછી તું ભોજન કરજે, પછી આપણે બે એને નિરાતે બેસી અને ખૂબ વાતો કરીશું. સાંદીપની ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા, આજ પહેલી વાર મળ્યા છે, બેઉ પહેલી વાર મળ્યા છે. સ્નાન ગૃહમાં લઈ જાય, અને એ સમયે ભગવાનની આંખો પણ રડી ગઈ છે. દેખી સુદામા કી દીન દશા, કરુણા કરકે કરુણા નિધિ રોયે, પાણી પરાત કો હાથ છૂટ્યો નહીં, નૈનન કે જલસો પગ ધોયે. હાથમાં રહેલું પાણી ન નીકળ્યું આમ, પણ આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. ભાગવતકાર એમ લખે છે કે સુદામાના પગ ધોતા હતા ભગવાન, ત્યારે સુદામાના પગમાં કાંટા ને કાંકરા છે. એ કાંટા ને કાંકરાને એક એક કરીને ખેંચે છે, પણ એક કાંટો જરા ઊંડો ખૂંચી ગયો ને તો આ ત્રણ લોકનો અધિપતિ પોતાના દાંત વડે સુદામાનો કાંટો ખેંચે છે. કારણ કાંટો વાગ્યો તો સુદામાના પગમાં, પણ એની વેદના હતી હરિના હૃદયમાં, એનું દુઃખ ભગવાનને હતું. કાંટો કાઢ્યો, સ્નાન કરાવ્યું અને અંતે જૂની પોતરી કઢાવીને ભગવાને સુદામાને નવું પિત્તાંબર પહેરાવ્યું. હો, સુદામાને નવું પિત્તાંબર મળ્યું ને, આમ અંદર અંદર હૈયામાં હરક થયો. કેટલા સમય પછી નવું વસ્ત્ર ભાળ્યું, આનંદ થયો. ભોજન કરાવી લીધું અને બેઠા છે. ઝૂલા ઉપર બેઠા બે બે મિત્રો આમ ઝૂલે છે અને બે મિત્રો વાતો કરે છે. સુદામા, તે લગ્ન કર્યા કે નહીં? એલા, અરે હા કે નહીં, અમે લગ્ન કર્યા. તમે વિચાર કરો, એ માણસ જમી લે છે, ત્રણ દિવસનો ભૂખો હતો જમે છે, એના બાળકો બબે ત્રણ ત્રણ દિવસથી ભૂખા છે, એ વાતનો અણસાર પણ એના મોઢા ઉપર ન આવવા દીધો એમને. કોઈને ખબર ન પડે દીધી. અરે હા કનૈયા, મેં લગ્ન કર્યા, તો મારા ભાભીનું નામ શું છે? તારી ભાભીનું નામ સુશીલા છે, મારે બે બાળકો છે. બધા કેમ છે? અરે કનૈયા, બધા બસ બહુ મજામાં છે, ખૂબ આનંદમાં છે. સુદામા, આ બધાને તું ભરણ પોષણ કેમ થાય છે? ધંધો શું કરજો? અરે કનૈયા, ત્રિકાળ સંધ્યા કરું, બાકીના સમયમાં ભજન કરું, આમાં અમારા બધાનું એને હાલી જાય છે. સુદામાએ કહ્યું, ત્રિકાળ સંધ્યા. સુદામુ ભગવાન એમ કહે, ત્રિકાળ સંધ્યા કરું, મારું હાલે છે. અને એક બાજુ સ્વાધ્યાય પરિવારમાં પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રી એમ કહે કે જીવતમાને માત્રને ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. સવારે ઉઠે ત્યારે ભગવાનને યાદ કરો, બપોરે જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો, અને સાંજે સુઓ ત્યારે ભગવાનને યાદ કરો. આ ત્રણ પ્રકારની સંધ્યા પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રીએ, આમ જો કહેવા જવું ને તો પેલો વેલો હું સ્વાધ્યાય પરિવારનો સભ્ય બન્યો હતો. હું જ્યારે પાંચમું ભણતો હતો અને ગાવાનો મને બહુ શોખ પહેલેથી, એટલે હું પ્રાથમિક શાળામાં મને ગૌરાવતા, પણ એ પ્રાથમિક શાળામાં હું ગાવાનું શીખો એની પહેલાં મેં સ્વાધ્યાય પરિવારમાં એક ગીત ગાયું હતું. એ ગીત હતું, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. રામજી મંદિરે સ્વાધ્યાય પરિવાર હતો મારો, અને એ સ્વાધ્યાય પરિવારમાં
મેં પેલું વેલું આ ગીત ગાયું અને ત્યાંથી હું ગાતો થઈ ગયો. અમને સ્વાધ્યાય પરિવારની એ ત્રિકાળ સંધ્યાનું જ્ઞાન પૂજ્ય પાંડુરંગ દાદાએ આપ્યું છે. બહુ સુંદર આ પરિવાર. કોઈનું પાણી પણ ન લેવું એટલે કોઈ આપણા ઉપર આંગળી જ ન ચીંધે. કોઈ પણ જગ્યાએ કંઈ કંઈ કદાચ કોઈ સભા રાખી હોય ને સભામાં જવાનું હોય તો સ્વાધ્યાય પરિવારનો એક એક વ્યક્તિ પોતાના ઘરેથી ટિફિન લઈને જાય. સાહેબ આવો તો આવો બીજો કયો સંપ્રદાય. ત્રિકાળ સંધ્યા કરું અને મારું પરિવાર ચાલે છે. બધી વાત થઈ એટલે પછી સુદામાએ પ્રશ્ન કર્યો, કનૈયા તે લગ્ન કર્યા કે નહીં એ તો કે મને. અરે હા સુદામા મેં લગ્ન કર્યા. તો ક્યાં છે તારા ઘરવાળા, આ ઉભા. સુદામો કે છે પણ આ તો આઠ છે. અરે હા સુદામા આ આઠે આઠ મારી પટરાણીઓ છે, આ આઠે આઠ મારી પટરાણીઓ છે. સુદામો મનમાં મનમાં કહે છે, કનૈયા આટલો બધો વૈભવ છે ને એટલે આટલા બધાને તું નિભાવી શકે, હું તો એકને નથી નિભાવી શકતો, હું એકને નથી જમાડી શકતો. પણ આટલો મોટો વૈભવ જોઈ અને સુદામાએ એક જ વાક્ય કીધું હોય એમને, કનૈયા એક વાત કહું. અરે બોલને સુદામા, તને ગુરુની સેવા ફળી હો, આમ જોતો ખરો તારો વૈભવ, આ સોનાની નગરી તારી. હા સુદામા મને ગુરુની સેવા ફળી હો. પણ આટલો સોનાને આ નગરીના બધું જોયું ને પછી સુદામાને થયું કે હવે આને પૌવા ન દેવાય, આને હવે પૌવા ન દેવાય. એટલે પૌવાની પોટલી વારંવાર વારંવાર આમ સિંઘરા કરે, ભગવાન કૃષ્ણની નજર પડી ગઈ. એક વાત યાદ રાખજો, તમે ધન ગમે તેટલું સંઘર્ષો ને કદાચ તમારા ઘરના સભ્યોને નહીં ખબર પડવા દો, આડોશી પાડોશીને નહીં ખબર પડવા દો, આ દુનિયામાં તમારી સિવાય કોઈને ખબર નહીં પડવા દો એવી તમારી ભાવના હશે. તમારા મનમાં તમે સાચા છો પણ તમે કેટલું હંગર્યું છે ને એ મારા ઉપરવાળાને ખબર જ હશે, એટલું યાદ રાખજો. કારણ કે દીધું એણે છે, તમને દેનારો એ છે. સુદામાને કહે છે, સુદામા આ પોટલીમાં શું લાવ્યો છો? અરે કાંઈ નહીં કનૈયા, એ તો અમારા ગરીબડાવનું હોય, તારું કાંઈ નથી. નહીં મારા માટે કંઈક લાવ્યો છો પણ તું દેતો નથી. અરે ના કનૈયા, અમારું ગરીબડાવનું હોય. નહીં મારી ભાભીએ મોકલાવ્યું હશે કંઈક, લાવ દે. ભગવાને બે વાર ત્રણ વાર માગ્યું, સુદામાએ ન આપી તો ભગવાને પૌવાની પોટલી સુદામાના હાથમાંથી ઝૂંટવી લીધી. એક વાત યાદ રાખજો, કોઈ પણ ધર્મનું કાર્ય હાલતું હોય ને તમને આપેલી સંપદામાંથી તમે જ્યારે સંપદા આપવાનું બંધ કરશો ને એટલે ભગવાન તમારા હાથમાંથી આંચકી લેશે. આ વાતને ભૂલી ન દેશો, કારણ એને આપતાય આવડે છે અને એને જૂંટવી લેતા આવડે છે. એને આપતાય આવડે છે ને એને લઈ લેતા આવડે છે. જ્યારે જ્યારે આ ગામની અંદર જ્યારે જ્યારે આ વિસ્તારમાં કોઈ પણ સેવાનું યજ્ઞ ચાલતું હોય, કોઈ પણ સેવાનું કર્મ ચાલતું હોય તો ભગવાને જે સંપદા આપી હોય એમાંથી થોડી ઘણી સંપદા ઠાકોરજીના એ સત્કાર્યમાં વાપરજો. કારણ કે તમે જેટલું આપશો ને એના કરતાં અનેક ગણું કરીને પાછું ભગવાન તમને આપી દેશે. કોઈનો ભાર ન રાખે મુરારી અને વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે. પૌવાની પોટલી હાથમાંથી ઝૂંટવી, ભગવાન એક પછી એક ગાંઠ ખોલે છે. આ ગાંઠ પૌવાની પોટલીની નહીં પણ મહાપુરુષ એમ કહે છે આ ગાંઠ ખુલે છે સુદામાના ભાગ્યની, સુદામાના ભાગ્યની ગાંઠો ખુલે છે. એક બે ત્રણ ગાંઠ ખુલે ને જ્યાં પૌવા નીકળ્યા તો ત્રણ વસ્તુ બની. અષ્ટપટ્રાણીઓ બોલી એક હારે, લ્યો આ તો પૌવા છે. શરમને લઈ સુદામો નીચે જોઈ જાય છે અને પૌવાને જોઈ અને ભગવાન રડી પડ્યા છે. શું કામે આ સુદામાની ગરીબાઈ જોઈ? ના, તો પૌવાને જોયા ને એટલે માં યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય એટલે દૂધની અંદર સાકર પલાળે અને એની અંદર પૌવા પલાળી અને ચંદ્રમાના તેજથી તપાવે અને પછી એ પૌવા માં યશોદા મને ખવડાવતી હતી. પૌવાને જોઈને યશોદાની યાદમાં કૃષ્ણ રડ્યા છે. પણ મહાપુરુષ એમ કહે છે કે યશોદાના પૌવા દૂધ અને સાકરમાં પલાળેલા હતા તો સુદામાના પૌવા કંઈક કોરા નહોતા, સુદામાના પૌવા તો પ્રેમના પાણીમાં પલાળેલા હતા. સાહેબ
અને પ્રેમ સાકર કરતા પણ મીઠો હોય છે, સાકર કરતા મીઠો હોય પ્રેમ. પ્રેમના પલાળેલા પૌવા ભગવાન જોવે છે. તો સુદામાના કપાળમાં લખ્યું છે શ્રી ક્ષય, કે જ્યાં દરિદ્રતા જ હોય ભગવાન કહે છે આને ભૂંસી ન શકું પણ આને ઉલટાવી તો શકું. ભગવાન અક્ષય શ્રી કરી નાખે છે કે જ્યાં કુબેરનો ભંડાર ઓછો પડે એટલી સંપદા સુદામાના ઘરે હોય. સુદામાને પેલા કર્ણીએ એક વાત કરી હો, એટલે સુદામા આ તને હજી ટેવ નથી ગયેલા એકલા એકલા ખાવાની? તને યાદ છે આપણે ગુરુના આશ્રમમાં ભણતા હતા ત્યારે ગુરુપત્ની આપણને ગુરુ માતાએ આપણને એક પાત્રમાં દાળિયા બાંધી દીધા હતા અને આપણે બે જંગલમાં ગયા, પછી મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો હતો? હા કનૈયા મને યાદ છે. આપણે શું કહીએ છીએ અહીંયા કે સુદામાને ભૂખ લાગી એટલે સુદામાએ કનૈયાના ભાગના પૌવા એ દાળિયા ખાઈ ગયા, એવું નથી સાહેબ. ખરી હકીકત તો એવી છે કે જ્યારે ગુરુપત્નીએ જ્યારે દાળિયા ભર્યા ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો. અને એવું કહેવાય છે કે દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા જે માણસ ખાય એના ઘરમાં ગરીબાઈ આવે. એટલે સુદામાએ એમ કહ્યું કે ગરીબાઈ મારા ઘરમાં આવે તો ભલે આવે, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન હોવો જોઈએ, મારો મિત્રના ઘરમાં ગરીબાઈ ન હોવી જોઈએ. મિત્રને ત્યાં ગરીબાઈ ન આવે એટલા માટે થઈ અને સુદામાએ દાળિયા ખાધા. શું કામ? નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી એની ગોઠડી તોળાયેલી તોડી સંતોરે જુઓ કૃષ્ણ સુદામાની જોડી સંતોરે જુઓ કૃષ્ણ સુદામાની જોડી. શું મિત્રતા હતી સાહેબ! અદભુત સાહેબ આ ચરિત્ર છે. ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા, દ્વારિકામાં જેટલી સંપદા એટલી સંપદા પોરબંદરમાં, બીજી મુઠ્ઠી પૌવા ખાય તો દ્વારિકા કરતા બમણી સંપદા પોરબંદરમાં, અને ત્રીજી મુઠ્ઠી જ્યાં પૌવા ખાવા જાય ત્યાં રુકમણીએ હાવીને હાથ પકડીને ભગવાનને કહે છે પ્રભુ તમારે જેટલી સંપદા આપી હોય જેટલી સંપત્તિ આપી હોય એટલી તમે તમારા મિત્રને પોરબંદરમાં આપી દો, પણ તમારી પત્નીને તમારા મિત્રના રાજમહેલની દાસી શું કામ બનાવવા તૈયાર થાવ છો? હવે પોતાની અષ્ટપટરાણીઓને સુદામાના મહેલની દાસી બનાવવા તૈયાર થઈ ગયો શું કામ? પછી તો કહેવાય છે કે સુદામા એક રાત્રિ ભગવાન પાસે રોકાયા છે. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો એટલે સુદામા એમ કહે છે કે ચાલ કનૈયા હવે હું જાઉં. અષ્ટપટરાણી ઉભા છે, ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ ઉભા છે, અને સુદામાએ કહ્યું કે ચાલ કનૈયા હું જાઉં. એટલે ભગવાન કહે છે કે બસ સુદામા જવું છે, કંઈ વાંધો નહીં, પણ પાછો આવજે હો. ભગવાનને બહુ ઈચ્છા હતી કે હું સુદામાને રોકું, પણ સુદામાને અહીંયા રોકીશ તો મારી ભાભી ત્યાં ભૂખી રહેશે, જમશે નહીં. પતિવ્રતા નારી છે, એના પતિને જમાડ્યા વગર નહીં જમે. એટલે સુદામાને તરત જ કહી દીધું ભલે સુદામા પાછો આવજે. હા કનૈયા આવીશ. સુદામદેવ નીકળ્યા, ચાલતા થયા અને ઘરના ઉમરામાં પહોંચે ન પહોંચે ત્યાર પહેલા ભગવાને અવાજ કર્યો, એ સુદામા અહીંયા અહીંયા. સુદામદેવ ફરી પાછા વળ્યા અને બોલ કનૈયા. ભગવાન કંઈક કહેવા માગે છે પણ ભગવાને વાત ફેરવી નાખીને કહે છે સુદામા પાછો આવજે હો, ભૂલી જતો નહીં. હા કનૈયા આવીશ ને. પાછા જાય, પાછા બોલાવે, એ સુદામા અહીંયા આવ. પાછા જ્યાં બોલાવે છે બોલ કનૈયા. ભગવાનને કંઈક કહેવું છે સુદામાને, પણ વળી પાછા શબ્દો ફરી ગયા, કંઈ નહીં સુદામા મારી ભાભીને યાદ આપજે એમ કહેતો હતો. સુદામા ઓળખી ગયો આને દુખે છે પેટમાં, કૂટે છે માથું. અરે પણ કનૈયા તારે જે કહેવું છે મને કહી દે ને, હું તારો મિત્ર છું,
શું કામ તું આવી વાત ફેરવા રાખે છે? તારે જે કેવું છે મને કહી દે ને, તું મને નહીં કે તો કોને કહીશ તું? અને વાત એ સાચી છે સાહેબ, આ જિંદગીની અંગતમાં અંગત વાત તમે મિત્રને ન કહો, બીજા કયો કોને તમે કોને કહેવા જાઓ? મને કહે સુદામા, કહે છે કનૈયા કહી દે મને. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે સુદામા, ખોટું ના લગાડતો હો, તારી પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા. સુદામા કહે છે મનમાં મનમાં આટલી સંપદા અને એક પીતાંબર ન આપી ગયેલા. પણ સુદામા કહે છે કઈ વાંધો નહીં, બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. કનૈયા હું માંગુ તો તું મને પીતાંબર આપી દે, પણ હું માંગું ને તું મને આપે એ વાત મને મંજૂર નથી. સુદામા પીતાંબર કાઢીને પોતડી પહેરવા માટે જાય છે. આ બાજુ દાઉજી મહારાજે કહ્યું, કનૈયા પોરબંદરમાં આટલું બધું આપ્યું અને એક પીતાંબર અહીંથી પહેરીને જાય, તારું વધારે શું જવાનું હતું, ભલે ને પહેરીને જતો. મોટા ભાઈ તમે કહેતા હોય તો આવા પીતાંબર તમે કયો એટલા હજી હું પોરબંદરમાં આપી દઉં, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો એની એ જ પોતડી પહેરીને પાછો જશે, કારણ મારા સુદામાને એક વ્રત છે, અયાચક વ્રત, કોઈની પાસે માંગું નહીં. અને મારો સુદામો પોતડી પહેરીને આવે અને અહીંથી પીતાંબર પહેરીને જાય ને તો આ ગામના લોકો તરત એમ કહેશે, કહેતો તો નથી માગતો, આ પીતાંબર માગી આવ્યો, અને મારા સુદામાને કોઈ માંગણ કહે એ મારાથી ન સાંભળી શકાય. મારા મિત્રને કોઈ કંઈ ખરાબ કહે એ હું ન સાંભળી શકું. કનૈયા પીતાંબર કઢવી લે છો, પણ કહી તો દે કે મેં તને પોરબંદરમાં આપી તો દીધું છે. ભગવાન કહે છે, મોટા ભાઈ માગવા આવનારો માણસ જો મારી પાસે આવીને માગી ન શકતો હોય તો હું તો દેનારો છું, કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? મારથી ન બોલાય. 56 સીડી ઉતરે, છેલ્લી વાત દાઉજી મહારાજ કહે છે, કનૈયા એક કામ કર, દારૂકને કેને રથમાં બેસાડીને મૂકી આવે. નહીં મોટા ભાઈ, આ સુદામાને હાલીને જવા દો, કારણ સુદામા જેવો પવિત્ર અને પાવન બ્રાહ્મણ એના ઓઘાડા પગે મારી આ ધરતીની આ દ્વારિકાની ધરતીમાં ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી પાવન અને પવિત્ર બની જશે. જ્યાં બ્રાહ્મણ ખુલ્લા પગે ચાલે તો આ ધરતી પાવન અને પવિત્ર બને છે. બાપ એને હાલવા દો. સુદામા ચાલતા 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 દ્વારિકાથી નીકળીને પોરબંદર આવ્યા છે. જે આવે તો ચારે બાજુ આખી કાયા પલટ થઈ ગઈ છે. છોકરાઓ દોડી દોડીને આવ્યા, હાથ પકડી લઈ જાય, પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા. કરવા જઈને જે સુશીલાને જોવે તો બધો મહેલ. સુશીલા શું છે બધું? પતિદેવ તમારા મિત્ર આવ્યા હતા દ્વારિકા વાળા કૃષ્ણ અને આ બધું આપી ગયા છે. તમારા મિત્ર આવ્યા હતા ને આપી ગયા એટલા શબ્દો સાંભળ્યા, સુદામાની આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ. આમ ઉપર નજર કરી કહે છે કે એ કનૈયા, એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં તે મને આટલું બધું આપી દીધું, એક પીતાંબરના બદલામાં આટલું. કૃષ્ણએ કરુણા કરી ભાગિની શ્રીકૃષ્ણ
कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा। कृष्ण ये करुणा करी ભાગ્યની રેખા ફરી। આ સુદામ ચરિત્રની કથા શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી, ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનની અંદર માતા યશોદાની હારે, ગોપીઓની હારે ભગવાનનું મિલન થયું। મા યશોદાને મુક્તિનો એ વચન આપ્યું, અંત સમય તમારી ગોદમાં બેસીશ એ વચન આપ્યું। મા દેવકીને પોતાના 6 બાળકોને મારી નાખતા કંસે એ બાળકોના દર્શન કરાવ્યા, એ કથા બતાવી અને દસમ સ્કંદનો ઉત્તરાર્ધ ભાગ સંપન્ન કર્યો અને એકાદશમાં સ્કંદની અંદર પ્રવેશ કરાવે અને એકાદશમો સ્કંદ પ્રારંભ થાય અને ભગવાન શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરે। વેદવ્યાસ મહારાજની કલમ ચાલે છે। અગિયારમો સ્કંદ એટલે ભગવાનના સ્વધામગમનની કથા। હવે તો ઘડી બે ઘડીની બાકી કથા અને પછી આરતી કરી અને પોથીયાત્રા થશે। પોથીયાત્રા અહીંયાથી નીકળશે, મેઇન ગેટમાં થઈ અને જગદીશભાઈના ઘરે જશે અને ત્યાં આગળ કથા વિશ્રામ થશે। બાપ, આપ સૌને મારી પ્રાર્થના છે, જેટલા વ્યક્તિઓ પણ અહીંયા આવ્યા છો, આ તમામ વ્યક્તિઓ આજે ભગવાનની આ કથાનો મહાપ્રસાદ લઈને જાજો। કારણ મહાપ્રસાદનો એક કોળિયો પણ જો પેટમાં જાય ને તો ભવે ભવના પાપો બાળીને ભસ્મ કરી દે છે। માટે આપ સૌને પ્રાર્થના છે કે આજ મહાપ્રસાદ લઈને જાજો। આજ આપના બધાની વચ્ચેથી હમણાં ઠાકોરજી નીકળી જશે। હવે વધીને 15 મિનિટની કથા રહી છે, 7 દિવસનો કથાનો આ મેળાવડો। કારણ કે હવે ભગવાન સ્વધામગમન થશે એટલે પરીક્ષિતના મોક્ષની કથા અને અંતે કથાને વિશ્રામ। ભગવાન શુકદેવે રાજા પરીક્ષિતને કહ્યું છે, नृदेह माध्यम सुलभम सुदुर्लभम प्लवम सुकल्पम गुरुकर्णधारम मयानुकूलेन नभस्वतेरितम पुमा भवाभीम न तरेत स आत्मह। રાજા, બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થાય છે। બાપજી, મને જરા બતાવો ને, બ્રાહ્મણોએ શાપ શું કામ આપ્યો યદુવંશને? આ યાદવોને શું કામ બ્રાહ્મણોએ શાપ આપ્યો? સાંભળ રાજા, જ્યારે ઋષિ મુનિઓ જ્ઞાન સત્ર ભરીને બેઠા હતા ત્યારે ભગવાનના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંબ એમના મિત્રોની સાથે કુબુદ્ધિ સૂજી અને સ્ત્રીનો વેશ ધારણ કરી ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને ઋષિ મુનિઓ પાસે આવી અને યાદવો પ્રશ્ન કરે છે કે મહારાજ, આ સ્ત્રી આવી છે પણ તમને પૂછતા જરા શરમ અનુભવે છે, એટલે અમે એના બદલામાં પૂછીએ છીએ કે આ ગર્ભવતી સ્ત્રીને એના ઉદરથી દીકરો આવશે કે દીકરી? ક્રોધની મૂર્તિ દુર્વાસાને ક્રોધ આવ્યો અને કહે છે કે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, અમારી મશ્કરી કરી છે, માટે હું શ્રાપ દઉં છું કે નહીં દીકરો આવે, નહીં દીકરી આવે, પણ યદુવંશનો નાશ કરે, યદુવંશનો ક્ષય કરે એવું હળ મુશળ પેદા થશે।
શ્રાપ મળ્યો અને ખૂબ લોકો ભયભીત બન્યા છે. ઉદર ઉપરનું પાત્ર જ્યાં છોડે તો એમાં હળમુસળ. ઉગ્રસેન મહારાજે ચૂર્ણ કરાવી જળમાં ફેંકાયું, નાનો એવો ટુકડો વધ્યો એને જળમાં ફેંક્યો છે. યદુવંશને બીજો શ્રાપ હતો કૌરવોની માતા ગાંધારીનો, ભગવાન કૃષ્ણને શ્રાપ હતો. એક બ્રાહ્મણોનો શ્રાપ અને બીજો માં ગાંધારીનો શ્રાપ, કે કૌરવોને જે મરાવ્યા અને કૌરવો મૃત્યુ પામ્યા પછી ભગવાન જ્યારે ગાંધારી પાસે ગયા ત્યારે ગાંધારી કહે છે કે કૃષ્ણ, મારા દીકરાઓ ખૂબ દુઃખી થઈને મર્યા છે, એકલા મર્યા છે, અસહાય મર્યા છે, પશુના મોતે મર્યા છે, એટલે હું શ્રાપ દઉં છું કે તું એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. જાણે માં ગાંધારીએ ભગવાનને વરદાન આપ્યું હોય એમ શ્રાપ ભગવાને મસ્તક ઉપર ધારણ કર્યો છે કે માં કઈ વાંધો નહીં. આ બંને શ્રાપને લઈ અને દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા, એટલે ભગવાન હવે યાદવોને લઈ અને તીર્થક્ષેત્રમાં જવાની તૈયારી કરે છે. પણ તીર્થક્ષેત્રમાં જવાની તૈયારી કરવાની વાત કરી અને ભગવાન ઉદ્ધવને ઉપદેશ આપે છે, ઉદ્ધવને સંદેશો આપે છે. શું કહે છે ઉદ્ધવ? સાંભળો, આ દુનિયાના જીવાત્માને કહેજો સત્સંગ કરે. પેલો વેલો ઉપદેશ ભગવાન આપ્યો સત્સંગનો, લોકોને કહેજો ઉપદેશમાં કહ્યું સત્સંગ કરે. ઉદ્ધવ, આ દુનિયાના જીવાત્માને કહેજો સાધુઓનો સંગ કરે, સત્યની આરાધના કરે. આટલા વાક્યો સાંભળ્યા ઉદ્ધવ સમજી ગયા ભગવાન હવે સ્વધામગમની તૈયારી કરે છે. ભગવાને આપેલો ઉપદેશ સાંભળીને ઉદ્ધવ સમજી ગયા, એટલે ઉદ્ધવ ભગવાનના ચરણારવિંદમાં પડી અને ચોધાર અશ્રુની ધારા સાથે રડ્યા અને ભગવાનને કહે છે પ્રભુ હું આપની આ વાતને સમજી ગયો છું, આપ જવાની તૈયારી કરો છો પણ મને સાથે લેતા જાઓ. ભગવાન એટલું જ બોલ્યા છે ઉદ્ધવ આપણે બે સાથે આવ્યા હતા? ના પ્રભુ. તો બસ ઉદ્ધવ, જો સાથે આવ્યા નથી તો સાથે જઈએ ક્યાંથી? એકલા આવ્યા, એકલા જ જવાનું, કોઈ સંગાથી નહીં. ભગવાનની આ કથા સાંભળી ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ મારે આપને એક પ્રશ્ન કરવો છે. સતયુગ ત્રેતા ને દ્વાપરમાં તમે હતા, આવનારા સમય કળિયુગમાં તમે નહીં હોવ તો આ દુનિયાનો જીવાત્મા જાશે ક્યાં? ધર્મ ક્યાં જાશે? ભગવાન એટલું બોલ્યા છે ઉદ્ધવ હું જાઉં છું તો માત્ર મારા પંચ મહાભૂતના શરીરથી જાઉં છું, બાકી મારું તેજ, વેદવ્યાસ દ્વારા રચાયેલું જે શ્રીમદ ભાગવત છે એ ભાગવતની અંદર હું મારું તેજપુંજ પધરાવતો જાઉં છું અને કલિકાલમાં આ ભાગવત મારું વાંગમય સ્વરૂપ રહેશે અને જીવાત્મા ભાગવતના શરણે આવશે તો બધા દુઃખોને દૂર થશે, બધા જ દુઃખો દૂર થશે. જીવાત્માને કે જો ભાગવતનો આશ્રય કરે એટલે તો ભાગવત આપે છે ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણા. ઉદ્ધવજીને ભગવાને ચરણ પાદુકા આપી છે. યાદવોને લઈ ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવે છે. તીર્થક્ષેત્રમાં આવ્યા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ભગવાનની પૂજા કરી અને એ સમયે ત્રિવેણીના ઘાટ ઉપર તમામ યાદવો પાસે ભગવાને તીર્થના દેવતાઓનું પૂજન કરાવ્યું છે. તમે વિચાર તો કરો, કાળનો પણ કાળ એવો કૃષ્ણ પોતાના આખા પરિવારને કાળના મુખમાં લઈ જાય છે, શું કામે? ભગવાનને ખબર હતી આવનારો સમય કળિયુગ છે અને કળિયુગમાં જો હું બ્રાહ્મણના શાપને ખોટો પાડીશ ને તો કળિયુગનો માણસ બ્રાહ્મણના શબ્દોમાં ભરોસો નહીં કરે, બ્રાહ્મણનો શબ્દ ઉપર ભરોસો ન કરે એવી એવી અવસ્થા આવીને ઊભી ન રહે, એટલા માટે ભગવાને એ બ્રાહ્મણનો શાપ મિથ્યા ન થવા દીધો. બાપ, બ્રાહ્મણનું અસ્તિત્વ ન ઘટે,
નહીં તો એની તાકાત હતી કે બ્રાહ્મણના શાપને પણ મિથ્યા કરી શકે, પણ બ્રાહ્મણનું વચન ખોટું ન પડે એટલા માટે બ્રહ્મ વાક્ય જનાર્દન, બ્રાહ્મણનું વાક્ય માટે હું આપને પ્રાર્થના કરું છું બાપ કે તમે લોકો બ્રાહ્મણને કંઈ આપી ન શકો ને તો કાંઈ નહીં, પણ બ્રાહ્મણનો દ્વેષ ન કરશો, બ્રાહ્મણનો દ્વેષ ન કરશો. અને હું તો કહું છું બ્રાહ્મણનો નહીં, આ દુનિયામાં કોઈનો દ્વેષ ન રાખવો, કારણ ભગવાને જે ધાર્યું હશે ને એ જ થશે, મારું ને તમારું નહીં ચાલે, મારા હરિની જે ઈચ્છા હશે થશે. કોઈનું કંઈ ચાલ્યું નથી અને કોઈનું કદું કદાપી ચાલવાનું પણ નથી. એક નાની એવી કહેવત છે કે ઉંદર કાપે કરંડીઓ અને સાપ ઉંદરને ખાય. એક ઘરમાં ઉંદર હતો, ઉંદરને ભૂખ લાગી તો એક કરંડીઓ હતો ખૂણામાં, તો ખૂણામાં પડેલા કરંડિયાને કાપ્યો કે આમાં કંઈક ખાવાનું હશે, જે કરંડિયાને કાપીને ઉંદર અંદર ગયો ત્યાં અંદર બેઠેલો સાપ એ ઉંદરને ખાઈ ગયો. ઉંદર કાપે કરંડીઓ અને સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો મારા ધણીનું જ થાય, ધાર્યું તો મારા ધણીનું જ થાય, ભગવાનની ઈચ્છા વગર કંઈ નહીં થાય. હું હું કરતો હાલી નીકળેમાં, કરતન દુજો કોઈ, તારા આદર્યા કામ અધવા અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. મારો ભગવાન ધારે તો થાય, ન કે તારી તાકાત નથી કે તું કરી શકે. ભગવાને સૌ કોઈને તીર્થમાં લઈ ગયા અને ત્યાં આગળ યાદવો એકબીજા મદિરા પાન કરી અને અંદરોઅંદર ઝઘડા ભગવાનની માયાને લઈ, અને સગો બાપ દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે, ભાઈ ભાઈને મારે, કાકો ભત્રીજાને મારે, આમ અંદરોઅંદર ઝઘડા છે. શસ્ત્રો નહોતા તો જમણવારના જે હેઠા વાસણો હતા, એકબીજાના વાસણો એકબીજાના માથામાં મારી મારી અને મોતને ઘાટ ઉતાર્યા, અને આ બધું જ દ્રશ્ય ભગવાન કૃષ્ણ જોવે છે. કેટલું દુઃખ લાગ્યું હશે કૃષ્ણને. જો કે ભાગવતમાં તો લખ્યું છે કૃષ્ણ જરાય દુઃખી નથી થયા, પણ એક મહાપુરુષ એવું કહે છે કે અંતિમ વેળાને જોઈ કૃષ્ણને દુઃખ લાગ્યું, અને એ વાત એટલી જ હતી કે મેં ગીતાનો ઉપદેશ કરી અને આખી દુનિયાને મેં ઉપદેશ આપીને આખી દુનિયાને મેં સુધારી શક્યો, પણ હું માત્ર ને માત્ર મારા પરિવારના સભ્યોને ન સુધારી શકું. આ દુનિયામાં એક જ વખત દુઃખ થાય, બધાને સુધારી શકે પણ પોતાનાને ન સુધારી શકે ને ત્યારે દુઃખ લાગે છે. હું આખા ગામને એમ કહેતો હોઉં કે તમે વ્યસન ન કરો, વ્યસન ન કરો, અને મારા પરિવારમાં જ કોઈ વ્યસન કરતું હોય, મારી હારે રહેનારા વ્યસન કરતા હોય, ત્યારે મને દુઃખ થાય કે સાહેબ હું આ દુનિયાને કહું ને આ લોકો મારી હારે રહેતો નથી મૂકી શકતા, શું કામ. સમજો સાહેબ, હું જે વાક્ય બોલ્યો ને સાંભળવો બહુ સહેલો છે, એની અનુભૂતિ બહુ ખરાબ હોય છે. કારણ કેટલા વ્યક્તિઓ આવીને મને એમ કહેતા હોય કે તમે હારે રહ્યો છો એને તો પેલા કયો. સમજો મારા શબ્દોને. ભગવાન યાદવા સ્થળીમાં યદુવંશનો ક્ષય થયો, ભગવાન પ્રભાસ ક્ષેત્રના એ પ્રભાસના એ પીપળા નીચે ગયા, ભગવાને ચતુર્ભુજ રૂપ લઈ અને એ પીપળાના વૃક્ષને ટેકો દઈ ભગવાન બેઠા છે, ડાબો પગ ઊભો છે, એના ઉપર જમણો પગ ચડાવ્યો છે, બે હાથ ભગવાને મસ્તકની પાછળ રાખ્યા છે, અને હિરણ નદીના સામે કિનારે જરા નામનો પારધી આવ્યો છે. માછલી જે પેલા ટુકડાને ખાઈ ગઈ હતી એ માછલીને ચીરી અને એને એ ટુકડો કાઢી અને તીરની અણી બનાવી છે, અને જરા જરા અંધારું છે, હિરણ નદીના સામે કિનારે કોઈ પશુ ઉભું છે, આવી ભ્રાંતિ થઈ અને એક બાણ છોડ્યું, નદીના આ કિનારે આવ્યું અને વૃક્ષની નીચે ભગવાન સૂતા હતા, તો ભગવાનના જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળી ભગવાનના કપાળમાં વાગ્યું, રક્તની ધારાઓ વહે છે, પણ છતાં પણ એનું એ જ સ્મિત ભગવાનના ચહેરા ઉપર છે, એનું એ જ સ્મિત. પારધી દોડતો આવે છે, જ્યાં દોડીને નજીક આવ્યો જુએ છે તો પશુ નહીં, આ તો સ્વયં શ્રીહરિ છે, ભગવાનના ચરણારવિંદમાં પડી અને ખૂબ રેડ્યો, પ્રભુ મને માફ કરો, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો.
પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શકું. જરા દુખી ન થા, કારણ આજ તારો ને મારો હિસાબ અહીંયા સંપન્ન થયો છે. રામાવતારમાં તું વાલી હતો અને હું રામ હતો, મેં તને બાણ માર્યું, તું એનો એ જ વાલી, તું જરા બનીને આવ્યો એનો એ જ રામ, હું કૃષ્ણ બનીને આવ્યો અને આ અવતારમાં તે મને બાણ માર્યું, મારો ને તારો હિસાબ પૂરો થયો. સાહેબ વિચાર તો કરો, કેટલો મોટો સાહેબ હિસાબનીશ માણસ, ગયા જન્મમાં જેને બાણ માર્યું હતું એના હાથનું બાણ આ જન્મે ખાય અને પોતાનો હિસાબ સંપન્ન કરાવે, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી, કોઈનો ભાર ન રાખે. દારૂક આવે છે, દારૂક કહે છે પ્રભુ ચાલો દ્વારકા જઈએ. ભગવાન કહે છે, દારૂક હવે મારે તારા રથની જરૂર નથી, મારો બીજો રથ તૈયાર થઈ ચૂક્યો છે, પણ જાઓ તમે દ્વારિકા જઈને દ્વારિકાવાસીઓને એટલું કહેજો કે સાતમે દિવસે આ દ્વારિકા નગરી સમુદ્રમાં સમાઈ જવાની છે અને એટલા માટે દ્વારિકા સૌ લોકો ખાલી કરી દેજો સાત દિવસમાં. આ કથા આધ્યાત્મિક અર્થમાં એમ કહે છે કે આ શરીર આ સરસ મજાની સોનાની દ્વારિકા છે, આ સોનાની દ્વારિકા સાત જ દિવસમાં પાણીમાં ભળી જવાની, પંચમહાભૂતમાં ભળી જવાની છે. કોઈ આવી અને ખાલી કરાવે એના કરતાં તૈયારી એવી કરો કે કોઈ ખાલી કરાવવા આવે તે પહેલાં આપણે સામે ચાલીને ખાલી કરી દઈએ, મારા બાપ ખાલી કરી દઈએ, દુઃખ ન લાગે કોઈને ખાલી કરાવવાનું. અનેક ઋષિમુનિઓ ઊભા છે, અનેક વ્યક્તિ ઊભા છે, પરિવારના સભ્યો, અર્જુન ઊભા છે અને એ સમયે તમામની નજર સમક્ષ ભગવાને પોતાની લીલા સમેટવાની તૈયારી કરી. ભગવાને દિવ્ય તેજપુંજ નીકળ્યું શરીરમાંથી અને આકાશ માર્ગમાં ગયું અને ક્યાં જઈને ભળી ગયું કોઈને સમજ ન પડી. દેવતાઓએ ભગવાનના દેહને પુષ્પના ટોપલાથી વધાવ્યો. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી દ્વારિકાધીશ. ભગવાન સ્વધામ ગમન થયા ત્યારે ઉંમર હતી 125 વર્ષ. ભગવાન 125 વર્ષ આ ધરતીમાં રહ્યા, 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ ને વૃંદાવનનું રાજ્ય કર્યું, 14 વર્ષ એમણે મથુરાનું રાજ્ય કર્યું અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. આમ 125 વર્ષ ભગવાન આ ધરતી પર રહ્યા. પણ મોટી અજાયબી એ હતી કે જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા 125 વર્ષની ઉંમરે, ત્યારે ભગવાનના માથાનો એક પણ વાળ સફેદ નહોતો થયો, ભગવાનનો એક પણ દાંત પડ્યો નહોતો, ભગવાનની એક પણ ચામડી કરચલી વાળી નહોતી અને ભગવાન ગયા તો પણ એનું એ જ ચહેરા ઉપરનું સ્મિત હતું અને ભગવાન સ્વધામ ગમન થયા છે. એ કથા બતાવી અને એકાદશમાં સ્કંદને વિરામ આપ્યો અને દ્વાદશમો સ્કંદ ભગવાન સુખદેવ રાજા પરીક્ષિતને કહે છે, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથ સ્વમનો યતઃ પ્રભુ. રાજા કળિયુગનું વર્ણન કર્યું, કળિયુગનો માણસ આળસુ થશે, કળિયુગનો માણસ કામી બનશે, કળિયુગનો માણસ ક્રોધી બનશે, કળિયુગનો માણસ લોભી બનશે, કળિયુગના આ વર્ણન કરી અને અંતે કળિયુગનો મહામંત્ર આપ્યો, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. મહામંત્ર આપ્યો અને કહ્યું કે લે રાજા હવે મહામંત્રનો જપ કરો, આ સાતમા દિવસનો કાળ છે અને હવે મૃત્યુને બોલાવો, ચાર કહાર મેરી ડોલી ઉઠાવે, સસુરાલ જાને કા વક્ત હો ચુકા હૈ. રાજા હવે મૃત્યુને બોલાવો, મૃત્યુથી ડરો નહીં. મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ,
कब मरियो कब मिलियो पूर्ण परमानंद, कब मरियो कब मिलियो पूर्ण परमानंद। परमानंद नो आ कथा राजा महामंत्र नो जप करो एटला आशीर्वाद आपी सुखदेवजी महाराजे विदाय लीधी, अन्य संत समुदाय विदाय लीधी, अने आ बाजू गंगाना दक्षिण किनारे भादरवा सुद पूनमना दिवसे सुखदेव महाराजना कथन थकी परीक्षित महाराजे ध्यान कर्यू, भगवानमां ध्यान लगावी दीधुं, तार जोड़ाई गयो। अने आ बाजू तक्षक नाग जारे आवे छे भगवान ने ए परीक्षित ने डंक देवा, त्यारे परीक्षित ने डंक देवा आवेलो ए तक्षक परीक्षित राजाना शरीर ने जारे डंक देवा जाय त्यार पेला एना शरीरमांथी एक तेजपुंज निकळ्यो અને એ તેજપુંજ ભગવાનના ધામમાં ગયું। ભગવાનના ધામની અંદર પરીક્ષિત મહારાજનું સ્વાગત થયું। બોલીએ પરીક્ષિત મહારાજ કી। આ બાજુ તક્ષક નાગે પરીક્ષિતના એ શરીરને માત્ર દંખ આપ્યો, એ કથા બતાવી પરીક્ષિતને મોક્ષની કથા। સુત નામના પુરાણીએ 88,000 શોનક આદિ ઋષિ મુનિઓને, મૈત્રી ઋષિએ વિદુરજીને, સનંત કુમારોએ દેવર્ષિ નારદને, અને મેં આપને આ કથા વર્ણવી। એ કથાના અંતિમ ચરણમાં હવે સુત પુરાણી કથાને વિરામ કરે એની હારે હારે હું પણ મારી આ કથા પ્રકાશા ગામની આ પાવન ધરતીમાં વિરામ તરફ લઈ જાઉં બાપ। અને એ સમયે પ્રાર્થના કરી ભગવાન ઠાકોરજીને, તેરી શરણ પ્રભુ તેરી શરણ, शरण वाला तेरी शरण। सब लोग गाइए अंतिम बार में गा रहा हूं ये, तेरी शरण में आया हूं प्रभु प्रभु में, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया, तेरी शरण वाला तेरी शरण। ભગવાનના ચરણમાં સાહેબ અંતિમ વાર પ્રાર્થના કરજો, સુત નામના મહાપુરાણીમ કહે છે કે ભગવાનને પ્રાર્થના કરજો, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભુ। પ્રભુ આ મનુષ્ય અવતાર પૂરો થાય અને બીજો અવતાર તમે ગમે તે યોનિમાં આપવો હોય એ યોનિમાં આપજો, પણ એટલી કૃપા રાખજો અમારા ઉપર કે જે યોનિમાં જન્મ થાય એ યોનિમાં અમારું મન, અમારી બુદ્ધિ અને અમારી આંખ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે ને એટલી કૃપા કરજો મારા નાથ અમારા ઉપર। અને શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાં છેલ્લો શ્લોક અને ભગવાન વેદવ્યાસ એમ કહે છે, નામ સંકીર્તનમ યસ્ય सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमनस्तम नमामि हरिं परम। प्रभु तमारा नाम थकी बधा ज पापो शमी जाय छे एटले तमारु नाम संकीर्तन करता रहिए एवी कृपा वरसावजो। अने एटला माटे भाव से सब लोग गाइए, राजा राम 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 सीता राम 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 राजा राम, हे
हे राजा राम।